जो हमारा सरपंच जे समरस चुटाया सरपंच एमना पति पर जो अभी हालत पुलिस द्वारा करवामां आवती होय आ अन्याय अमे सहन करवाना नथी। સાક્ષી વલસાડ જિલ્લાના વલસાડ તાલુકાના ચેચઈ ગામ જે છેલ્લું ગામ છે ત્યાંના સરપંચના પતિ પર ખોટી રીતે પોલીસ દ્વારા હેરાનગતિ કરવામાં આવી અને સરપંચ પતિએ જેમણે પોતે દશરથભાઈએ પોતે સુસાઇડ કરવાની કોશિશ કરી કારણ કે એમને ખબર હતું કોઈ પણ ગુના વગર એમને અરેસ્ટ કરવામાં આવ્યા છે અને દારૂની જતી ગાડીની પછાડી જે પોલીસવાળા પીછો કરતા હતા જે ગાડીની નંબર પ્લેટની હતી જે ગાડીના કાચ કાળા હતા અને એના વિશેની માહિતી પૂછવા જતા પોલીસવાળાએ તરત જવાબ ન આપ્યો બીજા દિવસે પાછો બોલાવીને એમને હેરાન કર્યા અને ખોટી રીતે એમના પર એફઆઈઆર દાખલ કરીને એમને બેસાડવામાં આવ્યા માનસિક રીતે ત્રસ્ત થઈને હેરાન થઈ જતા એમણે આ પગલું ભરવું પડ્યું હાલ એમની પરિસ્થિતિ સારી છે પરંતુ અમને જાણવા મળ્યું ગામના લોકો દ્વારા 6 મહિના પર પણ એમના પર જીવલેણ હુમલો કરવામાં આવ્યો હતો આજ સુધી એની કોઈ પણ તપાસ પોલીસ દ્વારા કરવામાં આવી નથી એમના દ્વારા ડીએસપી સાહેબને પણ જણાવવામાં આવ્યું હતું ડીએસપી સાહેબ આવતીકાલે આવવાના છે એવું દશરથભાઈએ વાત કરી છે જો અમારા સરપંચ જે સમરસ ચૂંટાયા સરપંચ એમના પતિ પર જો આવી હાલત પોલીસ દ્વારા કરવામાં આવતી હોય આ અન્યાય અમે સહન કરવાના નથી જો એમને ન્યાય ન મળે તો અમે પોલીસ સ્ટેશને જઈને એસપી સાહેબ પાસે ન્યાય માંગવાની વાત કરીશું જો અમને ન્યાય ન મળે તો ગામના લોકોની સાથે અમે બધા રસ્તા પર બેસી જતા અટકાઈશું નહીં એ બધા જ ગામની બોર્ડર છે ત્યારે પોલીસ અને ચોરની રમત બુટલેગર આગળ બમ બનાર ગાડી લઈ જતા હોય પોલીસ એની પછાડી નંબર પ્લેટ વગરની અને કાળા કાચવાળી ગાડી લઈ જતા હોય કોઈ સરપંચ અને ન્યાય સમિતિના અધ્યક્ષ ગામના જે પૂછવામાં આવે તો એને ડરાવવા ધમકાવવાની વાત કરવામાં આવે છે અમે કોઈ પણ હિસાબે પોલીસ સરપંચના પતિ એટલે ઉચ્ચ હોદ્દાવાળાને જો ડરાવવાની ધમકાવવાની કોશિશ કરશે તો અમે સાખી લઈશું નહીં આજે અમારી સાથે મોટી સંખ્યામાં ગામના લોકો ઉપસ્થિત થયા છે આવનારા સમયમાં પણ અમે પોલીસ સ્ટેશન ગામના બધા જ લોકોની સાથે જઈને અમે એસપી સાહેબ પાસે જવાબ માંગીશું અમારી એક જ માંગ રહેશે જે પોલીસ દ્વારા જે પીઆઈ દ્વારા એમની કનગત કરવામાં આવી છે એમને મરી જાય ત્યાં સુધી દુષ્પ્રેરણા આપવામાં આવી છે તો અમે પોલીસવાળાને તાત્કાલિક સસ્પેન્ડ કરવામાં આવે એવી અમારી માંગ રહેશે અને જો આગામી દિવસોમાં આપની માંગ ન સંતોષાય તો શું અમારી માંગ ન સંતોષાય તો ગામના લોકોની સાથે પોલીસ સ્ટેશનની બહાર ધરણા પર બેસીશું અત્યારે પણ દશરથભાઈ આમરણા તપાસ ઉપર ઉતરી ગયા છે તમે એમને સમજાવ્યા છે શું સમજાવ્યા છે અને કઈ રીતે સમજાવ્યા અમે દશરથભાઈને સમજાવ્યા છે કે તમે 2 દિવસથી ખાધું નથી જમ્યા નથી તમે જ્યુસ પી લો એકલા હાથે લડત ન લડાય ભૂખ્યા પેટે લડત ન લડાય અને એમની એક માંગ છે કે એસપી સાહેબ સાથે મારી વારંવાર વાત થઈ હોવા છતાં પણ આવું થયું છે એસપી સાહેબ અમારી વાત
કાલે જ્યારે હાજર થાય એસપી સાહેબ પોલીસ સ્ટેશને ત્યારે અમારી વાત સાંભળવા માટે આવે એવી દશરથભાઈની માંગ છે. અને દશરથભાઈ એ સુધી કીધું કે હું કોઈ પણ ભોગે ન્યાય લઈને રહીશ. આનંદભાઈ, એક બાજુ વાત કહેવામાં આવે છે કે ગાંધીના ગુજરાતમાં દારૂબંધી છે અને બીજી તરફ આવા કિસ્સાઓ સામે અવારનવાર આવતા હોય છે, એના વિશે શું કહો છો? દારૂની વાત ભગવાન જેવી થઈ ગઈ છે, કસે દેખાતું નથી પરંતુ બધે જ મળે છે, આપણે જાણીએ જ છે. અને કોને છોડવા કોને પકડવા શું કરવું એ એક રમત છે પોલીસ અને બુટલેગરો દ્વારા. પરંતુ હું એમાં કોઈ ટીકા ટિપ્પણી કરવા માંગતો નથી. જ્યારે એક સરપંચના પતિ અને હોદ્દેદાર પોતાની ગામની ન્યાય સમિતિના અધ્યક્ષ જ્યારે એ રોકવાની કોશિશ કરે છે ત્યારે એને કોઈ પણ ભોગે ફસાવવાની કોશિશ આ પોલીસ તંત્ર દ્વારા થાય છે, જેને અમે વખોડીએ છીએ અને અમે એનો વિરોધ કરીએ છીએ.